કાર્યક્રમ આપનું સ્વાગત છે હું છું યજ્ઞ મિત્રો આજે ઝીરોવાર કાર્યક્રમમાં વાત કરવાની છે કે જે પ્રમાણે ઇમરાન ખાન અને ટ્રમ્પ એ બંને વચ્ચેની જે બેઠક થઈ અને તેમાં પણ જ્યારે પાકિસ્તાની રિપોર્ટરની વાત કરવામાં આવે તો તેમના દ્વારા પણ અનેક એવા સવાલો કરવામાં આવ્યા હતા અને તેની સામે જ્યારે પાકિસ્તાની રિપોર્ટરને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે ટ્રમ્પે કોઈ મહત્વપૂર્ણ જવાબ આપ્યો નહીં પરંતુ ઇમરાન ખાનની બાજુ જોઈને એમણે એમ જ કહ્યું કે આ તમારી સાથે છે શું આવા રિપોર્ટર તમે લઈને આવો છો તે પ્રકારની વાત કરી અને તેની સાથે જો મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇમરાન ખાન વચ્ચે જ્યારે મીટિંગ થવાની હતી તેનાથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક તો મહત્વની વસ્તુ હતી જ કે આમાં કાશ્મીરનો મુદ્દો અને તેની સાથે પીએકોનો મુદ્દો તો ઉછળશે અને તેની સાથે જો અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે દરેક લોકો જે યુએનમાં ઇમરાન ખાન ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી જ્યારે એક સાથે એક સ્ટેજ ઉપર ઊભા રહેવાના છે ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે તેની ઉપર તો અત્યારે દરેક લોકોની નજર છે પરંતુ તેની સાથે જો આજના મુદ્દાની વાત કરીએ તો આજના મુદ્દા ઉપર જોવા મળ્યો એક વિશેષ અહેવાલ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ આ રિપોર્ટરના સવાલનો જવાબ ન આપ્યો એટલું જ નહીં તેમણે આ અંગે ટિપ્પણી કરતા ઇમરાનને પણ પૂછ્યું કે આવા રિપોર્ટરો ક્યાંથી લાવો છો તેમણે રિપોર્ટરને પૂછ્યું કે શું તમે પણ ઇમરાનની ટીમનો ભાગ છો આ દરમિયાન ઇમરાન થોડા ચિંતિત જણાયા હતા રિપોર્ટરે કહ્યું કે કાશ્મીરમાં ભારતનું વરણ આક્રમક છે તે માનવ અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તે સંયુક્ત રાષ્ટ્રની વાત માનવા પણ તૈયાર નથી ત્યારબાદ ઇમરાનની તરફ જોઈને ટ્રમ્પે આ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે આવા રિપોર્ટરોને ક્યાંથી લાવો છો ઇમરાન આ સમયે થોડા ગુસ્સામાં પણ જોવા મળ્યા હતા ઇમરાન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અસહજ જોવા મળ્યા ખૂબ જ ઓછું બોલ્યા

કે તેમના દેશની સેના અને ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ અફઘાનિસ્તાનમાં લડવા માટે અલ કાયદા અને અન્ય આતંકવાદી સંગઠનોને ટ્રેનિંગ આપી હતી પરંતુ નવ અગિયાર હુમલા બાદ અમેરિકાની પડખે ઊભું રહેવું અમારી સૌથી મોટી ભૂલ હતી તેનાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે તેમ પણ ઇમરાન ખાને જણાવ્યું હતું ઇમરાને વધુમાં જણાવ્યું કે આતંકવાદ વિરુદ્ધ અમેરિકા દ્વારા કરાયેલા યુદ્ધમાં સિત્તેર હજાર પાકિસ્તાની માર્યા ગયા હતા તેમ છતાં અફઘાનિસ્તાનમાં અમેરિકા ન જીત્યું તો દોષનો ટોપલો પાકિસ્તાન પર ઠાલવવામાં આવ્યો ઓગણીસો એંસીના દાયકામાં તત્કાલીન સોવિયત સંઘ સામે લડવા માટે ઘણા સંગઠનોને ટ્રેનિંગ આપવામાં આવી હતી પરંતુ જ્યારે અમેરિકા અફઘાનિસ્તાનમાં લડવા માટે આવ્યું તો તે સંગઠનોને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા ઇમરાન ખાને જમ્મુ કાશ્મીર મુદ્દા અંગે પણ ચર્ચા કરતા કહ્યું કે ભારતે જમ્મુ કાશ્મીરમાં લગાવાયેલા પ્રતિબંધોને હટાવવા જોઈએ અમેરિકા જેવા મોટા દેશ સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનોએ આ મુદ્દે દરમિયાનગીરી કરવી જોઈએ જેથી ભારત પર દબાણ કરી શકાય આ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ઇમરાન ખાને ફરી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઇમરાન ખાનને કહ્યું કે જો બંને દેશો તૈયાર હોય તો અમેરિકા જમ્મુ કાશ્મીર મુદ્દે મધ્યસ્થા કરવા માટે તૈયાર છે જોકે ટ્રમ્પે તેમના શબ્દોમાં સ્પષ્ટતા પણ કરી કે ભારત સાથેના તેમના સંબંધો ઘણા જ સારા છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ તો કહી શકાય કે એક બાજુ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારત સાથે પણ મારા સારા સંબંધો છે અને પાકિસ્તાન સાથે પણ મારા સારા સંબંધો છે જો તમે ઈચ્છતા હોય તો હું કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છું અત્યારની પરિસ્થિતિની વાત છે કે એક બાજુ કાશ્મીરનો મુદ્દો તો દરેક લોકોમાં એક સળગતો મુદ્દો રહ્યો છે પરંતુ તેની સાથે હવે પીઓકે પણ એક બહુ મહત્વનો મુદ્દો બની ગયો છે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હવે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે મધ્યસ્થતા કરવાની વાત કરી છે હવે કયા પ્રકારની તે નીતિ અપનાવે છે તે તો હવે જોવાનું જ રહ્યું પરંતુ તે સાથે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંત ગઢવી જેવો રાજકીય વિશ્લેષક છે જયંતિભાઈ આહિર જેઓ રક્ષા વિશ્લેષજ છે અને તેની સાથે કિશનસિંહ સોલંકી જેઓ ભાજપના નેતા છે જે આપ આપણે સ્વાગત છે સૌથી પહેલો પ્રશ્ન હું પૂછવા માગીશ પ્રશાંતભાઈ આપને કે જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇમરાન ખાન વચ્ચે જે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી અને ત્યારબાદ પણ ઘણા બધા મહત્વના મુદ્દાઓ પર તેમના દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની આ જે નીતિ છે એક બાજુ મધ્યસ્થતા કરવાની વાત કરે છે બીજી બાજુ દરેક લોકો જોડે સારા સંબંધો બાંધવાની વાત કરીશ તો આ ડોનાલ્ડ ટ્રમ્પની કયા પ્રકારની નીતિ છે અને ઇમરાન ખાન જ્યારે જ્યારે મળે ને ત્યારે મને મારો પોતાનો લખેલો એક દુહો યાદ આવે છે કે જૂઠે જૂઠાની જાનમાં જૂઠે જૂઠા જાય જૂઠે જૂઠા પીરસે અને જૂઠે જૂઠા ખાય એટલે ટ્રમ્પ છે ને હવે એક બિઝનેસમેનમાંથી સાચો પોલિટિશિયન થઈ ગયો છે એ આવ્યા ત્યારે બહુ મોટો બિઝનેસમેન તરીકે એસ્ટાબ્લિશ થઈને પ્રેસિડેન્ટ બન્યા હતા આગામી વર્ષે એમની ચૂંટણી છે બે હજાર વીસમાં નવેમ્બર મહિનામાં અને ટ્રમ્પને અત્યારે ઘણી બધી જગ્યાએ ફટકા પડી રહ્યા છે પ્લસ એની જે ઇમેજ ખરડાઈ રહી છે લોકલ યુએસ ઇન્ડિયન તો બહુ દૂરની વાત છે લોકલ યુએસ વાળા પણ એની ઓપોઝમાં ઘણી રીતે જઈ રહ્યા છે એટલે પરિસ્થિતિમાં એની એની છબી સુધારવાનો બહુ મોટો પ્રયત્ન અને એટલા માટે ઇન્ડિયનોને પોતાનામાં હાવી કરવાનો પ્રયત્ન કરે છે આપણે હમણાં બે દિવસ જોયું હાવડી મોદી એમાં પણ જે રીતે ટ્રમ્પે વર્તાવ કર્યો છે એ ત્યાંના ગુજ્જુ અને ત્યાંના ઇન્ડિયનોને આકર્ષવાનો પ્રયત્ન કરી એની એક વોટ બેંક ઊભી કરવાનો પ્રયત્ન કર્યો એટલે આજે પાછું જે આ બોલતા હોય કે મધ્યસ્થી તો એનાથી કંઈક ને ક્યાંક વાઇપ આઉટ થાય છે એની આ છબી એટલે ક્યારે શું પગલા લેવા સમજણ પડતી નથી અને બેવડી નીતિ ટ્રમ્પ ને બીજું કે મહાસત્તા છે પોતે એ આપણે બધાએ સ્વીકારવું રહ્યું એટલે મહાસત્તા તરીકે એને એવું થાય કે હું દરેક દેશ સાથેનો મારો સંબંધ કરતા મારો હાથ ઉપર રહે જ્યારે કોઈ વ્યક્તિ મારી પાસે આવતી હોય અને છે ને એક યુનિવર્સલ રૂલ છે એ કોઈ બી વ્યક્તિની પાસે જ્યારે તમે એની કેબિનમાં જાઓ તો એ જજ થઈ જાય બાકી બધા વકીલ થઈ જાય તમારે આર્ગ્યુમેન્ટ તમારે એને જસ્ટિફાઈ કરવાનું હોય એમ ટ્રમ્પની જોડે તમે જાઓ તો તમારે એને જસ્ટિફાઈ કરવું પડે એમ ઇમરાન ખાનની જે કંઈ વિઝિટ હતી કોઈ મદદ લેવા કટોરો લઈને ગયો કોઈ બી કારણસર ગયા અને આ મુલાકાત ચાલતી હતી ને જે ક્વેશ્ચન આન્સર થતા હતા એટલે ટ્રમ્પ માત્ર બેવડી નીતિ બધાને સારું લગાડવું કારણ કે જેટલા જ સંબંધ એને ભારત સાથે સારા છે બહુ સારું કહેવાય એને સ્વીકાર્યું ભારત સાથેના બહુ સારા સંબંધ છે પણ પાકિસ્તાન સાથે એને સંબંધ પૂરા નથી કરી નાખવાના એટલે એને સારું લગાડવા માટે એને જે કંઈ કહેવું પડતું એ રીતે એણે બેવડી ભાષામાં કરી થોડી ઘણી ભાટ નીતિ જી જયંતિભાઈ જે પ્રમાણે અત્યારે હાલ પાકિસ્તાનની વાત કરીએ તો એક બાજુ પાકિસ્તાનને નબળું કહેવામાં આવતું હોય છે પરંતુ તેની સાથે અન્ય દેશોની વાત કરીએ તો અન્ય દેશોમાં અત્યારે જમ્મુ કાશ્મીરને લઈને અથવા તો પછી ને લઈને કેટલા પ્રમાણમાં અત્યારે સમર્થન મળી રહ્યું છે તો પાકિસ્તાન નબળું છે એવું આપણે કહીએ છીએ અને વાસ્તવિકતા પણ છે એમાં કઈ અતિશય નથી કે પાકિસ્તાન અત્યારે ફાઈનાન્શિયલ એકદમ નબળું છે પોલિટિકલ લીડરશિપ જે હોવી જોઈએ એ એક સ્પોર્ટ્સમેન આવી ગયો એટલે એના સ્પોર્ટ્સમેન ને અને રાજકીય જે કાવા દાવા નામ એને ખબર ના પડે એટલે એને બેસાડી દીધો છે ત્યાંની પાકિસ્તાની આર્મી એ હવે ફાઈનાન્શિયલ અત્યારે કંડિશન તો બહુ ખરાબ જ છે આજે તમે વિમાન લઈને જાય એટલે આ એક કેવો મોટો મેસેજ છે એની સાથે તમે વિચારો કે જે રીતે મોદી નું સ્વાગત કરવામાં આવ્યું અને આપણે એના વોટ્સઅપ ઉપર ફોટા તમે જોયા હોય તો આને એક લાલ જાજમ પાથરેલી છે એની સાથે એટલા બધા અમેરિકાના જે ઓફિશિયલ જે ડેલિગેટ એનું સ્વાગત કરે છે અને કોઈ પાછું અમેરિકાના કોઈ ત્યાં એને રિસીવ કરવા કોઈ નથી આવ્યું એટલે માણસ ને આ આપણે આ કહેવત અહીંયા અસ્થાને છે ના કહેવી જોઈએ દુહા તો ગઢવી બોલે પણ હું એટલું કહું કે બેગર સેવ નો ચોઇસ એટલે આ એવી અત્યારે પાકિસ્તાનની હાલત છે પાકિસ્તાન માટે કદાચ એ આપણું નાનું ભાઈ છે પણ એ વાંદરાને ખભા ઉપર બેસાડવાની જે નાખોડિયા ભરે એવી હાલત ભારત સાથે પાકિસ્તાને કરી છે અને એને કરવા પાછળના કારણો કારણ કે એ આખું એક ધર્મના બેઝ ઉપર આપણાથી છૂટું પડ્યું છે અને તે સાચા હતા એવું એસ્ટાબ્લિશ કરવા માટે જેમ ભૂટોએ કીધેલું કે અમે એક હજાર વર્ષ સુધી અમે ભારત સાથે લડતા રહેશું આજે તમે વિચારો કે મુસ્લિમ દેશો પણ પાકિસ્તાન ને સપોર્ટ નથી કરતા નહીં કરવાનું કારણ શું કે સપોર્ટ કરીને આર્થિક તો આપણે જ ભોગવવાનું ને તો ચાઇના પણ તમે જુઓ ચાઈના એ હિન્દુ હિન્દી ચીની ભાઈ ભાઈના એક સ્લોગન સાથે આપણી સાથે જે છેતરપિંડી કરી એ પાકિસ્તાન સાથે નહીં કરે એનું શું કારણ છે હવે રહી વાત અમેરિકાની અમેરિકા એક બિઝનેસમેન છે અને અમેરિકાની પોલિસી કોઈ વ્યક્તિ ઉપર નથી ચાલતી ભલે એની કમાન્ડ ઉપર તમે જુઓ કે ની અંદર એના અમેરિકાના અને એને એક પોલિસી નક્કી કરેલી ડોમિનો પોલિસી અને ડોમિનો પોલિસી ની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ સામ્યવાદ ના વિચારધારા સાથે જે દેશો સંકળાય એનો પ્રચાર આગળ ના વધે અને એને રોકવા માટે આ સિસ્ટમ એમાં અમેરિકા સાથે મિત્ર દેશો પણ જોડાયેલા અને સામ્યવાદ ને રોકવા માટે આપણે ભારત સમાજવાદના ધોરણ ઉપર સામ્યવાદી નજીક હતા અને એ વખતે પાકિસ્તાન ટોટલી અમેરિકા અને બ્રિટન ની ફેવરમાં હતું એટલે પાકિસ્તાન સાથેની યુએસએ ની જે પોલિસી છે આજથી નહીં ઓગણીસો પચાસ થી એ પાકિસ્તાન તરફી જ હતી પણ એની પછી જે વિશ્વની અંદર શાંતિ અને જે શીત યુદ્ધના જે ભણકારા આ તે જે અટકી ગયા રશિયાના ભાગલા પડી ગયા રશિયા નબળું પડી ગયું પછી અમેરિકાની સામે કોઈ એવો દ્વંદી એક ઊભો ના થયો અને અત્યારના પરિસ્થિતિમાં ચાઈના એ કરી રહ્યું છે અને ચાઈનાને રોકવા માટે પણ અત્યારે અમેરિકાની એ એ બિઝનેસમેન છે અને બિઝનેસમેનની તરીકે એ આગળ વધી રહ્યું છે અને એ ચાઈનાને રોકવા માટે

મોદી ફેક્ટરનો ઉપયોગ ઇન્ડિયામાં તો કરવામાં આવતો જ હતો કોઈ પણ જગ્યાએ લોકસભા એટલે કે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં સુધી પ્રેસ જે રેલીને સંબોધે ત્યાં સુધી ના ચાલે અને તેની સાથે વિધાનસભાની પણ કોઈ પણ જગ્યાએ જો ઇલેક્શન હોય તો તેમાં પણ છેલ્લે મોદી ફેક્ટરનો ઉપયોગ થતો હતો અને તેની સાથે ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે મોદી ફેક્ટરનો ચૂંટણીને જીતવા માટે ઉપયોગ કર્યો છે પરંતુ તેની સાથે જ જમ્મુ કાશ્મીરની વાત કરવામાં આવે તો પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અતરલ કેટલું સફળ થયું છે જમ્મુ કાશ્મીરને લઈને યજ્ઞ સંપૂર્ણપણે પાકિસ્તાન એટલું આટલું પડી ગયું છે નરેન્દ્રભાઈ મોદીની વાત કરીએ તો એ યોગી પુરુષ છે સત્કર્મી છે અઢાર અઢાર કલાક કામ માત્ર ને માત્ર દેશની સેવા દેશનું હિત વિચારીને જ કરી રહ્યા છે બહુ ઇન્ટરેસ્ટિંગ અને અભૂતપૂર્વ અને હિસ્ટ્રીમાં લખાય એવો પ્રસંગ બન્યો છે જે સત્કાર થયો એમાં હિસ્ટ્રી અને કેમિસ્ટ્રી બંને ટ્રમ્પના અને મોદીના બહુ જ બહુ જ સરસ રીતે મળ્યા છે મોદીજી પોતે જેટલો પોતાના દેશને ચાહે છે પોતાની દેશની ઇકોનોમી માટે ચિંતિત છેવાડાના માણસ માટે ચિંતિત છે એટલા જ ડોનાલ્ડ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા પછી અમેરિકા પાંચસો અબજ ડોલર જે અત્યાર સુધી કોઈ પણ અમેરિકન પ્રેસિડેન્ટે ધ્યાન નહોતું રાખ્યું જે ચાઇના હડપ કરી જતું હતું ટેક્સેશનના ફાયદાઓ લઈને એને રોકવાનું કામ હિંમતભર્યું ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું જેવું આપણે ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એનું કર્યું છે એવું જ હિંમતભર્યું કામ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું છે હી ઇઝ અ બિઝનેસમેન ફર્સ્ટ ધેન અ પોલિટિશિયન અને બહુ આખા બોલા છે કોઈ પણ વાત બોલી દે છે પાકિસ્તાનની વાત એટલા માટે હું નહીં કરું કે એ લોકો કોઈ કોઈ લિસ્ટમાં જ નથી બંને પ્રશાંતભાઈ અને જયંતિભાઈ બંને ડિટેલ આપી ચૂક્યા છે એમની એટલે યસ પણ પાકિસ્તાનની સ્ટ્રેટેજીકલ આજે પણ અમેરિકાને જરૂર છે રશિયા માટે પણ અફઘાનિસ્તાન માટે પણ ઈરાન માટે પણ ને ચાઈના માટે પણ એટલે અમેરિકાનો ક્યારેય ઝુકાવ સો ટકા ભારત તરફ નહીં આવે પણ રાજકીય રીતે આનું અવલોકન થાય તો ચોક્કસપણે એ એ વાત સો ટકા કહી શકાય કે અત્યારે વિન વિન સિચ્યુએશન છે બંને જ કન્ટ્રી માટે આપણું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને મોદી સાહેબ બખૂબી અમેરિકાના વલણથી અમેરિકાના નેતૃત્વના વલણથી પરિચિત છે એટલે અત્યારે જે પ્રોબ્લેમ અમેરિકાનો ચાઇના સાથે બિઝનેસને લિંગ ચાલી રહ્યો છે અમેરિકાનો પ્રોબ્લેમ ઈરાન સાથે ચાલી રહ્યો છે બ્રેક્ઝિટનો એક બાજુ યુરોપમાં પ્રોબ્લેમ ચાલી રહ્યો છે સીરિયામાં પ્રોબ્લેમ ચાલી રહ્યો છે વેનેઝુએલામાં અમેરિકા સાથે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે આ બધા જ વૈશ્વિક સમીકરણો અત્યારે ભારતની તરફેણમાં છે અને નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ જેવું નેતૃત્વ આ બધા જ પ્રવાહો પ્રવાહોથી વાકેફ છે ભારતીય ઇન્ડસ્ટ્રી માટે બિઝનેસ અમેરિકા મીન્સ બિઝનેસ જેમ અમેરિકા માટે હમણાં જયંતિભાઈ વાત કરતા હતા કે એમના કોન્સ્ટિટ્યુશનમાં અમેરિકા ફર્સ્ટ ને અમેરિકન સિટીઝન ફર્સ્ટ ઇવન એમના પાસપોર્ટમાં લખેલી છે સૂચના દુનિયા માટે કે એમનું સિટીઝન છે અમેરિકન સિટીઝન છે ને એને તમામ પ્રકારની સુવિધાઓ મળવી જોઈએ આવું જ્યારે એમના પાસપોર્ટના ફ્રન્ટ પેજ પર લખાતું હોય તો એ લોકોની આ આ નીતિ હંમેશા ચાલતી આવી છે કોઈ પણ દેશ માટે લાગુ પડે છે આ જ નીતિ હવે વૈષ્ણવજન તો તેનેરે કહીએ ગાંધીજીથી લઈ માર્ટિન લ્યુથર કિદના ના આયો ડ્રીમ ત્યાંથી ડોનાલ્ડ ટ્રમ્પે વી ધ પીપલ અને નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ સૌનો વિકાસ અને સંકલ્પથી સિદ્ધિ સુધી

છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર ગરીબી રેખાથી બહાર લાવવામાં સફળ થઈ હોય ગેસના કનેક્શન લાઇટના કનેક્શન પાણી આટલું બધું જ યોજનાઓ આયુષ્યમાન યોજના આખી દુનિયા ચકચકિત છે કે આયુષ્યમાન યોજનાનો ભારત અમલ કેવી રીતે કરાવી શક્યું એની સફળતા કેવી રીતે મેળવી શક્યું સો આ બધા પ્રસંગો નરેન્દ્રભાઈનું વિરાટ વ્યક્તિત્વ અને નરેન્દ્રભાઈની સાથે એમની નરેન્દ્રભાઈની પોતાની સોશિયલ મીડિયામાં પ્રેઝન્સ દુનિયાભરના નેતાઓ જોઈ રહ્યા છે અપકી બાર મોદી સરકારનો નારો ટ્રમ્પે ગાય ઇલેક્શનમાં પણ કીધું હતું અપકી બાર ટ્રમ્પ સરકાર અને આ વખતે પણ કીધું છે એટલે જો દેશ હિતની વાત હોય તો આઈ ડોન્ટ થિંક સો વી હેડ અ પ્રોબ્લેમ હવે ટ્રમ્પ જે વાત કરી રહ્યા છે મધ્યસ્થીની રિપીટેડલી તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે એવું માનીએ છીએ અને બસ જનતા પાર્ટી એવું માને છે કે પીઓકે પીઓકે માટે કદાચ ઇમરાન ખાન આજીજી કરવા ગયા હોઈ શકે કે હવે ભારત પીઓ કે અમારી પાસેથી ના લઈ લેવો વધી ગયું નહીં પણ જયારે કાશ્મીર ની વાત કરીએ તો કાશ્મીરમાં કાશ્મીર મુદ્દે પણ હવે અમે સિયાચીન ની વાત કરીએ છીએ અમે પીઓકે ની વાત કરીએ છીએ ત્યાં થતા અત્યાચારો પાકિસ્તાની આર્મી પાકિસ્તાની આર્મી દ્વારા થતા અત્યાચારો બલુચિસ્તાનમાં ગિલિસ્તાનમાં પાકિસ્તાન ગયું છે નોટ અ સિંગલ કન્ટ્રી હુ સપોર્ટેડ પાકિસ્તાન કે પાકિસ્તાનની ફેવરમાં કાશ્મીર જે ભારતનું હતું છે અને રહેશે અને બાકીનું જે છૂટ્યું છે

સંસદે ઠરાવ કરેલો છે આખા કાશ્મીર માટે સંસદમાં ઠરાવ છે બધી પાર્ટીઓ સંસદમાં ઠરાવ છે ના નહીં પરંતુ અત્યારે હું ટ્રમ્પ વાત કરું છું ટ્રમ્પને પાકિસ્તાનથી શું ફાયદો થશે અને ભારતીય થી કેમ કે જે પ્રમાણે હવે પાછી એકવાર વાર મધ્યસ્થતા કરવાની એમને વાત કરી છે

રહી લઈ રહ્યો છે જેમ કે ઈરાને સાઉદી અરેબિયા ઉપર જે એટેક કર્યો અને પેટ્રોલના એટલે ક્રૂડના ભાવમાં જે કંઈ ધરખમ વધારો થવાનો છે એની અસર બધે જ થવાની છે આવી પરિસ્થિતિમાં અમેરિકા આનો લાભ ઉઠાવે

કોઈ એક પક્ષે વાત કરી આજે આ એક પાર્ટીનો માણસ છે ડોનાલ્ડ ટ્રમ્પ હવે કાલે કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી રિપીટ ન થાય અને બીજી કોઈ પાર્ટીનો પ્રતિનિધિ આવે તો આ ભારત માટે હાનિકારક થઈ જાય એટલે ગઈકાલે જે વાત થઈ કે અબકી વાર ટ્રમ્પ સરકાર એને હું સે મારા પર્સનલ મંતવ્યથી વખોડું છું કે આવી રીતે વ્યક્તિગત આ વસ્તુ કરવાની જરૂર નહોતી કારણ કે આ રીતે તમે સમજો બરાક ઓબામા પણ હતો અને એણે મનમોહન મનમોહનસિંહનું આટલું જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું તો આ રીતે એક પણ પાર્ટીને આવો સપોર્ટ ન કરે આજે માનો કે કોઈ એક કમ્યુનિટી હોય આજે આપણે અહીંયા ગુજરાતની આપણે વાત કરીએ તો હું માનો કે ગઢવી સમાજ ને આપણે આ સમાજ બેઠો છે તો અમે એમ ના કહીએ કે અમે ભાજપ સાથે સદંતર જોડાયેલા છે કે અમે કોંગ્રેસ સાથે સદંતર જોડાયેલા સમાજ આખો અલગ અલગ મંતવ્ય હોય શકે એમ આખો દેશ કોઈ એક વ્યક્તિને આવી સપોર્ટ નથી કરતો આ ચોખે ચોખ્ખું અહીંયા ધ્યાન દોરાઈ રહ્યું છે જયંતિભાઈ જે પ્રમાણે અત્યારે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાન અત્યારે જે પ્રમાણે એક બાજુ કાશ્મીરના મુદ્દાને લઈને અત્યારે ઘણું બધું આગળ વધી ગયું છે જ્યારે ની વાત કરીએ તો સત્યાવીસમી સપ્ટેમ્બરે જ્યારે યુએનમાં મુખ્ય સંબોધન થવાનું છે અને તેની પછી વાત કરવામાં આવે તો પાકિસ્તાન અત્યારે પરમાણુ ધમકી આપવાની વાતો કરતો હોય છે કયા આધારે પરમાણુ ધમકીની વાત કરે છે હવે તમે જુઓ આજે યુએનએ અંદર જે ચર્ચા અને જે ઇમરાન ખાન જે રાડો પાડી પાડીને કહે છે કે હું આક્રમક અને આમાં રજૂઆત કરીશ હવે એ પાકિસ્તાનના જ એક પત્રકાર હમીદ મીર કરીને છે જીઓ ન્યૂઝ ઉર્દુના જી એનો ગઈકાલે એક આર્ટિકલ હતો જીઓ જે ત્યાંનું બહુ સારું પ્રસિદ્ધ ધરાવતું એક ન્યૂઝપેપર છે અને એણે કીધું કે ઇમરાન કહે છે કે અઠાવન દેશોનો સપોર્ટ છે હવે આપણે જાણીએ છીએ કે આ જે યુનોની જે કમિટી છે સલામતીની એના સભ્યો સુડતાલી કે અડતાલીસ છે હવે એમાંથી એ અઠાવનનું કહે છે પણ આ જો ઠરાવ એણે પુટઅપ કરવો હોય એને યુનોની અંદર ચર્ચા કરવી હોય અને એને રિઝોલ્યુશન ને માટે એને મૂકવું હોય તો સોળ દેશો નું એની અંદર એને સપોર્ટ કરતો હોવો જોઈએ હવે રજૂ કરવાનો હતો એના માટે પ્રપોઝલ કરવાની હતી આ ટેકા સાથે પણ પાકિસ્તાને કરી ના શક્યું ને એ પત્રકારે એના વિદેશ મંત્રીને તેના જે ઓફિશિયલ જે એના ડેલિગેટ છે એને બધાને ઘણું પૂછ્યું એની પાછળ પડ્યા પણ છેલ્લે સુધી કઈ ના થયું

તમે જો કોરિયા અમેરિકા કેટલું પાસે અમેરિકા પાસે બહુ લિમિટેડ કે અફઘાનિસ્તાનની જેમ ચોળી નથી નાખવામાં આવતું સીરિયાની જેમ કેમ નથી કરતું કારણ કે એને ડર છે કે અણુબોમ્બ છે એની પાસે એટલે અણુબોમ્બ કોની પાસે કેટલા છે એ મહત્વનું નથી અને અમેરિકા પણ જો ડરતું હોય તો પાકિસ્તાન ગમે એટલી રાડો નાખે

કાશ્મીર સારું છે અને કાશ્મીર જણાવી રહ્યા છે પરંતુ તેની સાથે હવે મુખ્ય પ્રશ્ન તો એ છે કે જયારે માં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇમરાન ખાન અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે તો ત્યારે કેવા પ્રકારનો માહોલ રહેશે શું ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉછળશે શું ફરી એકવાર કલમ